કંપનીઓ બનાવતી હશે પણ ફિલિપ્સનું હવે જે લેબલ વાગ્યું એ પ્રકારની બીજી વસ્તુ કોઈ બનાવે અને ડુપ્લિકેટ બનાવીને વેચતો પકડાય તો તરત એના ઉપર કાયદેસરના પગલાં લઈ શકાય એટલે અહીંયા કોઈ એની નકલ કરી શકતું નથી અને નકલ કરવા જાય તો કાયદો તમને રક્ષણ આપે છે તમને લાભ આપે છે એટલે બ્રાન્ડનો મોટામાં મોટો ફાયદો હોય તો તમે તમારી વસ્તુને બીજાથી અલગ પાડી દીધી તમારી એક જાતની મોનોપોલી થઈ ગઈ બીજી કોઈ વ્યક્તિ એની નકલ ના કરી શકે એના પરિણામે ગ્રાહક છેતરાય પર નહીં તો મોટો ફાયદો છે પ્રત્યક્ષ વેચાણ એકવાર જે કંપનીનું વસ્તુનું નામ થઈ ગયું સારી બ્રાન્ડનું નામ થઈ ગયું ને તો પછી એ બ્રાન્ડથી જ વસ્તુ વેચાય છે પછી તમારે વચેટિયાની જરૂરિયાત નથી મધ્યસ્થ વેપારીઓની જરૂરિયાત નથી હોલસેલરની જરૂરિયાત નથી તમે જાતે જ વેચી શકો છો જેમ કે બાટા શૂઝ કંપની બાટા એક પ્રતિષ્ઠાનું નામ કે ચોક્કસ કોઈપણ પ્રકારના શૂઝ લેવા હોય તો બાટા કંપનીની વસ્તુ એટલે ક્વોલિટીવાળી સારામાં સારી આવી એક છાપ બજારમાં લોકો પાસે ઊભી થઈ ગઈ તો બાટા કંપનીએ બીજા કોઈને પોતાનો માલ આપતી જ નથી જ્યાં જોઈએ ત્યાં પોતે જ પોતાની નાનકડી શોપ ખોલી દે દુકાન રિટેલ શોપ ખોલી દે અને સીધું જ વેચાણ ગ્રાહકને શા માટે વચ્ચેટીયાઓને ઉત્પાદક પેલા હોલસેલરોને એ બધાની અંદર રાખીને પછી એમને નફામાં ભાગીદાર બનાવવા એટલે અહીંયા પ્રત્યક્ષ વેચાણ પણ સહેલાઈથી થાય છે સરળતા જ થાય છે એટલે આ રીતે ઉત્પાદકને પણ મોટામાં મોટો ફાયદો થાય છે પછીની વાત છે હરીફાઈ ઓછી થાય તમે જે વસ્તુની ચોક્કસ ઓળખ ના હોય એ પાંચસો વસ્તુ હોય તો એની અંદર અંદર ઓર હરીફાઈ થાય જે વેપારીને વધુ નફો મળતો હોય વધુ વેચવાનો પ્રયત્ન કરે પણ જે વસ્તુનું એકવાર નામ થઈ ગયું છે ગ્રાહક ચોક્કસ વર્ગ થઈ ગયો છે કે ભાઈ આ ગ્રાહક આ જ પ્રકારની વસ્તુ વાપરવાનો છે તો પછી એની સામે હરીફાઈ રહેતી જ નથી અને એના એ જેટલા ભાવ ઊંચા લેવા હોય એટલા લઈ શકે છે આપણે જોઈએ છીએ મેં તમને કીધું કે પચાસ રૂપિયાથી માંડી એંસી રૂપિયા સુધી તુવરની દાર હોઈ શકે છે જેનું બ્રાન્ડ નામ છે ચોખાની અંદર તમે જુઓ સાદા ચોખા દસ પંદર રૂપિયા કિલોથી માડી અને પંચ્યાસી નેવું સો રૂપિયા સુધીના હોઈ શકે કેરી ખરીદવા જાઓ તો કેરીની અંદર શું છે પંદર રૂપિયાથી માંડીને એક્સપોર્ટ જામદાર કેરી આવે છે એ કદાચ ઇન્ડિયાના બજારમાં ક્યાંય મળતી નથી સો ટકા એક્સપોર્ટ ક્વોલિટી છે હાપુસ તો પછીના નંબરે છે તો રત્નાગિરીની હાફૂસ હાપુસ ભાઈ જુદી જુદી તો એમ જુદા જુદા પ્રકારની કેરી કે આ પ્રકારને જેને એક સિમ્બોલ પ્રાપ્ત થઈ ગયો એની સો ટકા એક્સપોર્ટ થઈ ગઈ તો કેરીની રેન્જ કેટલી થઈ ગઈ એના ભાવની રેન્જ કેટલી બધી થઈ ગઈ એ વસ્તુએ કોઈની સાથે કોમ્પિટિશન કરવાની રહેતી જ નથી ગ્રાહકને પોસાય તો એની ગમે એટલી કિંમત હશે ખરીદવા માટે તૈયાર છે કારણ કે એને વસ્તુમાં રસ છે એની ક્વોલિટીમાં રસ છે એની ગુણવત્તામાં રસ છે એટલે અહીંયા ચોક્કસ ઓરખ ઊભી થવાના કારણે ગ્રાહકો ગમે તે કિંમત જે કંપની માગશે વસૂલ કરી શકશે ગ્રાહકો પાસેથી ગ્રાહકો ચૂકવવા તૈયાર છે એટલે એના પરિણામે અહીંયા હરીફાઈનું તત્વ બીજા વેપારીઓનું જે છે એ બહુ ઓછું થઈ જાય છે પછીની વાત માર્કેટિંગ વ્યૂહરચના માટે ઉપયોગી માર્કેટિંગ કરવું હોય તો કઈ રીતે માર્કેટિંગ કરવું છે કઈ વ્યૂહરતના અપનાવવી છે તો એના માટે પણ બ્રાન્ડ હોય તો તરત તમે જુદી જુદી બ્રાન્ડ માટે કે આ વસ્તુ આ બ્રાન્ડ વધુ વપરાય છે લોકો આને વધુ પસંદ કરે છે તો એ બ્રાન્ડને અલગ રાખો જે વસ્તુ એક જ કે ભાઈ વાડીલાલ આઇસ્ક્રીમ પચીસ જાતના છે પણ એમાંથી આ વપરાશ ઓછો છે તો એની અંદર એ કિંમત ઘટાડીને વેચાણવાનો પ્રયત્ન કરશે પણ જે વધુ લોકપ્રિય બ્રાન્ડ હોય વધુ લોક વેચાતી હોય તો એના માટે એને બીજા કોઈ વેચાણ વૃદ્ધિના પગલાં લેવાની જરૂરિયાત જ નથી જો માર્કેટિંગની વ્યૂહરચના ઘડવી હોય વેચાણવૃદ્ધિના પગલાં લેવા હોય તો એ માટે એ એનો ઉપયોગી નિવડે છે કારણ કે ઉત્પાદકને પોતાને ખ્યાલ આવે છે કે આ બ્રાન્ડ આ વસ્તુ સહેલાઈથી વેચાશે આ વસ્તુ ઓછી વેચાય છે બ્રાન્ડના કારણે એ તરત જ પોતાની જુદી જુદી પ્રોડક્ટોમાં પણ એ જુદી જુદી પોલિસી નક્કી કરી શકે છે એને ખ્યાલ આવી શકે છે કે આ વસ્તુ અંગે ચોક્કસ અભિપ્રાય લોકોનો કેવો છે વેચાણ અભિવૃદ્ધિ માટે સહાયભૂત હમણાં કહ્યું એમ કે વેચાણ વૃદ્ધિના પગલાં લેવા હોય તો બ્રાન્ડના આધારે જ ઉત્પાદકો પણ નક્કી કરે કે આ વસ્તુનું વેચાણ વધારવા કઈ સ્કીમ મૂકવી અને આ વસ્તુનું વેચાણ ચોક્કસ સ્થિર ગ્રાહક વર્ગના કારણે કરવા માટે બીજા કોઈ પગલાં લેવાની જરૂરિયાત નથી તો એ રીતે પણ એ પોતે જુદા જુદા નિર્ણયો લઈ શકે છે અને કાનૂની રક્ષણ હમણાં જ કહ્યું કે એકવાર બ્રાન્ડ બહુ જ લોકપ્રિય થઈ જાય અને પછી જો તમે એની નોંધણી કરાયેલી હોય તો પછી તમને કાયદા દ્વારા એનું રક્ષણ પણ પ્રાપ્ત થાય છે એ ટ્રેડમાર્ક બની જાય છે અને એ ટ્રેડમાર્કના કાયદાના આધારે તમને રક્ષણ પ્રાપ્ત થાય છે કોઈ એની નકલ કરી શકતું નથી કોઈ ડુપ્લિકેટ વસ્તુ બનાવીને બજારમાં વેચી અને તમારી સામે હરીફાઈમાં ઊભું રહી નથી શકતું તો આ બધા ફાયદા ઉત્પાદકોને પણ થાય છે હવે ગ્રાહકોને થતા ફાયદા જો ગ્રાહકોને થતાં ફાયદાની આપણે ચર્ચા કરીએ તો ગ્રાહક પાસે પસંદગીની અનેક તકો પડી છે એણે જુદી જુદી વસ્તુઓ ખરીદવાની છે પણ એમાં કઈ વસ્તુ ખરીદવી એના માટે અગત્યની છે તો એ માલની ઓળખ થાય તો જ એને ખ્યાલ આવે તો માલની ઓળખ માટે એને બ્રાન્ડ હશે તો સરળતા રહેશે કે ભાઈ આ વસ્તુ સારી પચીસ જાતની ટૂથપેસ્ટના ઢગલામાંથી એ તરત કઈ રીતે ઓળખી શકશે કે ભાઈ હું ગયા વખતે ટૂથપેસ્ટ લઈ ગયો તો એના ઉપર બિનાકા લખેલો તો બિનાકા ટૂથપેસ્ટ સારી છે અથવા બીજો કહેશે કે કોલગેટ હતી તો એ સારી છે તો એ પચાસ જાતની ટૂથપેસ્ટમાંથી પોતાને ગમતી ચીજ ખરીદીને લઈ જશે એટલે અહીંયા ગ્રાહક માટે વસ્તુની ઓળખ બહુ ઝડપથી સહેલાઈથી સરળતાથી થઈ શકે છે આ બ્રાન્ડનો સૌથી મોટો ફાયદો ગ્રાહકને આ થાય છે કે પોતે સહેલાઈથી એને ઓળખી શકે છે સારું ચિત્ર હોય તો દૂરથી પણ તમે પચાસ જાતની વસ્તુઓ ત્યાં આગળ પડી હોય તો વેપારી કરશો મને પહેલી વસ્તુ પડી આપો કારણ કે તમને ખબર છે કે આ જ વસ્તુ લઈ ગયા તમે સાના આધારે એને ઓળખી અનેક પ્રકારના પેકિંગમાંથી તો કે આ વસ્તુ જે છે એ એના અલગ ચિત્ર દ્વારા અલગ પેકિંગ દ્વારા અલગ નામ દ્વારા બ્રાન્ડ દ્વારા તમે એને ઓળખી કાઢી એટલે તમે એને માલને સહેલાઈથી ઓળખી શકો છો ગુણવત્તાની ખાતરી ગ્રાહકને બીજો મોટો ફાયદો થાય છે ગુણવત્તાની ખાતરી એકવાર જે પ્રકારની ચીજ વસ્તુ એને વાપરી હતી જે ગુણવત્તા એને પ્રાપ્ત થઈ હતી જે સંતોષ એને પ્રાપ્ત થયો હતો બીજી વાર ખરીદવામાં પણ એને એ જ ગુણવત્તા મળશે એવો ભરોસો છે કારણ એની સાથે બ્રાન્ડ સંકળાયેલી છે નામ સંકળાયેલું છે જો ગુણવત્તા હલકી થશે તો ગ્રાહક એ વસ્તુ ખરીદશે નહીં અને બહુ ઝડપથી એનો અપ્રચાર પણ થશે ગ્રાહક કહેશે કે ભાઈ ફ્રાણી વસ્તુ છે ને અરે એ તો યાર ખરાબ આવે છે એકવાર મેં વાપરી ત્યારે બહુ સારી બીજી વાર લેવા ગયો તો પછી એટલી જ ખરાબ નીકળી તો અહીંયા ગુણવત્તાની ચોક્કસ ખાતરી એને વસ્તુની ઓળખના કારણે મળી રહેશે ઉત્પાદકે એ વસ્તુ ચોક્કસ ગુણવત્તાવાળી જ બનાવવી પડશે જો ગુણવત્તાના લેવલ નહીં જાળવી રાખી શકે તો સો ટકા એ ગ્રાહકોને ગુમાવશે એટલે જે વસ્તુની બ્રાન્ડ ઊભી થઈ છે જેનું નામ ઊભું થયું છે બજારમાં એની ગુણવત્તા જાળવી રાખવાની એ ઉત્પાદકની નૈતિક ફરજ થઈ પડે છે જો એ નહીં જાળવી રાખે તો ચોક્કસ એણે માર્કેટ ગુમાવવું પડશે ગ્રાહકો ગુમાવવા પડશે એટલે અહીંયા ગ્રાહકને પણ આમ એ શાંતિથી હમણાં જ મેં કહ્યું કે તમારે બહાર પ્રવાસે જવું છે તો કઈ દુકાનેથી કયા પ્રકારનું ફરસાણ કે કયા પ્રકારના નમકીન ખરીદીને જવા તો રસ્તામાં બગડી જાય આ થાય તે થાય ટેસ્ટમાં કેવા હશે એની અંગે જ વિધારે તમને પણ તમને ખબર છે કે બહાર ગયા છીએ ફરવા ગયા છીએ ગમે તે જગ્યાએ ગમે તે સ્તરે સમ્રાટનું નમકીન મળશે કે આનું નમકીન મળશે તો ત્યાં તમને ગુણવત્તાની ખાતરીની ખબર છે મેં તમને કહ્યું હમણાં જાહેરાતની અંદર કે દરિયાના પાણીમાં પેલું પેકેટ પડી ગયું હોય અને એમાંથી કાઢીને પણ પેલો શાંતિથી સરસ રીતે એમાંથી જે નમકીન હોય આરામથી ખાતો હોય કારણ કે એને ખ્યાલ છે કે એનો ટેસ્ટ હવે બદલાવાનો નથી તો આમ ગ્રાહકને પણ એક ચોક્કસ ગુણવત્તાવાળો જ માલ મળે છે એવી ખાતરી આ બ્રાન્ડિંગના કારણે રહે છે ચિત્રપિંડીને અવકાશ નથી જ્યારે વસ્તુને ઓળખ માટે તમે ચોક્કસ પ્રકારનું ચિહ્ન આપી દીધું સંજ્ઞા આપી દીધી પછી નામ હોય કોઈ ચિત્ર હોય જ્યારે આપણે બ્રાન્ડ કહીએ છીએ કોઈ પણ વસ્તુ તો ગ્રાહક હવે એ વસ્તુને ઓળખે છે ભણેલો હશે તો નામ ચીન લેશે અભણ હશે તો ચિત્ર જોઈને લેશે ડિઝાઇન જોઈને લેશે એટલે એમાં ફેરફાર થવાનો નથી એટલે હવે એની સાથે કોઈ છેતરપિંડી કરી જવાનું નથી વસ્તુ બતાવી હોય એક અને સેમ્પલમાં પાછળ પકડાઈ દે બીજી એ વેપારી ચીટિંગ કરતો તો એ હવે નહીં શક્ય બને ઘણીવાર તમે જુઓ અત્યારે બજારમાં તમે ગોર ખરીદવા જાઓ ખાંડ તો એ બી નથી ત્રણ ગ્રેડની જ હોય એની સાઇઝ ઉપરથી ભાવ નક્કી થાય તો એમાં કોઈ ચીટિંગ કે છેતરપિંડી થતી નથી અને એના કારણે ગ્રેડિંગના કારણે તમને એક સરખા ભાવની વસ્તુ મળી રહે પણ ગોર જેવી વસ્તુ જે છે તો એની અંદર એની મીઠાશ ઉપર એના ગર્પણ ઉપર એની સફેદી ઉપર એનો ભાવનો આધાર રહેલો છે એટલે ગ્રાહકોને ચખાડવા માટે બતાવવા માટે સેમ્પલ જુદું રાખ્યું હોય ગ્રાહકે વસ્તુ ચાખે અને પછી આપણે લૂઝની અંદર કહીએ કે સારું પાંચ કિલો આપી દો ભાવમાં રજક કરીને આપણે થોડો ભાવ ઓછો કરાયો હવે વેપારી જાણે છે કે ગ્રાહકને મારે જવા દેવો નથી આટલા મને આ વસ્તુ સારી છે આ ભાવે આપવી પૂછાતી નથી એટલે બતાવશે વસ્તુ જુદી ચખાડશે જુદી અને ભાઈ જ્યારે પેલાંને સેમ્પલ આપીને વેચાણ કરીને પેકિંગ અંદરથી થઈને આવશે ને પેલો ઘેર ખોલશે ત્યારે ખબર પડશે કે મેં જ્યાં જોયો હતો કે ચાખ્યો હતો એ ગોર જુદો હતો અને આ બીજો આવી ગયો એના કરતાં વધારે ખારો હોય ઓછા ગરપણવાળો હોય સે શ્યામ હોય પછી આપણે કંઈ દૂર દૂરથી ખરીદી કરવા ગયા આવીએ તો પચાસ રૂપિયાનું પેટ્રોલ બારીને ફરી જવાના નથી એના ત્યાં જઈશું કે હવે ફરી અનતાથી ખરીદવું નહીં ગગડીને આવીશું પણ એકવાર તમે તો છેતરાઈ ગયા એટલે અહીંયા ગ્રાહકને બ્રાન્ડિંગના કારણે છેતરપિંડીના માટે કોઈ જ અવકાશ કે તક રહેતી નથી અને પછીની બાબત છે ચોક્કસ ભાવ હોય છે આ બધી વસ્તુઓ ઓલ ઇન્ડિયા લેવલે વેચાતી હોય છે તમે આખા ઇન્ડિયામાં કે ગમે આખા વર્લ્ડમાં પણ જાઓ તો તમે ગમે ત્યાં ફરો તો જ્યાં ભાવનું ચલણ એક સરખું છે દાખલા તરીકે હિન્દુસ્તાન કાશ્મીરથી કન્યાકુમારી સુધીની અંદર ભારતમાં રૂપિયાનું ચલણ છે આપણે રૂપિયા અને ડોલર કે પાઉન્ડની તુલના નથી કરતા એ કમ્પેરેટિવ સ્ટડી એના કાયદા ટેક્સ એના આધારે અલગ અલગ કિંમત નક્કી થઈ શકે પણ ભારતની અંદર જ્યારે એક સરખા કાયદા અને એક સરખી બાબત લાગુ પડતી હોય વેટ તો કાયદો એક સરખો હોય તો એવા સંજોગોમાં તમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી જાઓ ત્યારે તમને જે ચીજ વસ્તુ પ્રાપ્ત કરો છો અમદાવાદમાં જે ભાવે વસ્તુ મળતી હોય દાખલા તરીકે સિગરેટ એ જ સિગરેટ તમને શ્રીનગરમાં પણ એ જ ભાવે મળવાની છે તો અહીંયા વસ્તુનો ચોક્કસ ભાવ છે ગ્રાહકને પણ ખબર છે કે આ વસ્તુ આ ભાવે જ મળે છે એને ભાવની પણ ખાતરી છે તરત એ કહેશે કે ભાઈ આનો ભાવ વધી ગયો કેમ તમે વધારે પૈસા માગો છો તો પેલો કહેશે કે આ હિલ સ્ટેશન છે અથવા તો પ્રાઇવેટ ક્લબ છે આ થિયેટર છે એટલે અમે સર્વિસ ચાર્જના વધારે લઈએ છીએ એ અલગ વસ્તુ છે બાકી કોઈ પણ સ્તરેથી એ જુદા જુદા સ્તરેથી ખરીદી કરે તો પણ એને એ જ વસ્તુ એ જ ભાવે મળવાની છે એટલે ચોક્કસ ભાવની ખાતરી પણ ગ્રાહકને મળી રહેશે અને બીજા ફાયદા ગ્રાહકને જોઈએ તો દરેક સ્તરે એક સરખો ભાવ છે ચોક્કસ ભાવ પણ છે અને એક એક સરખો જ ભાવ છે એમાં કદાચ કાર્ટિંગના કારણે થોડો ઘણો બે પાંચ ટકા કે દરેક રાજ્યના કરવેરાના કારણે કદાચ એકાદ બે પર્સન્ટેજનો ફેર પડતો હોય તો પડે બાકી પડતો નથી ખરીદીમાં સરળતા ગ્રાહકને ખબર છે કે મારે શું ખરીદીને લઈ જવાનું છે કઈ રીતે ખરીદીને લઈ જવાનું છે પહેલાં આપણા અમારા જમાનાના માણસ તેમ કે ભાઈ દૂધ લેવા જવાનું છે કે તેલ લેવા જવાનું છે ઘી લેવા જવાનું છે કે શિખંડ લેવા જવાનું છે તો ગેલેરી ડોલચું લઈને કરીએ આજની પેઢીને કહેશે કે બે ટામ આમ લેતો આવજે તો એ જશે એને ખબર જ છે કે એને ડોલચું નથી લઈ જવાનું દરેક વસ્તુ એને યોગ્ય પેકિંગમાં મળવાની જ છે કઈ રીતે લાવવાની છે એને ખબર છે એનો ભાવ શું છે એ પણ એને ખબર છે એટલે એનું બજેટ કે ભાઈ આટલી વસ્તુ લાવી છે એટલે અંદાજે આ ભાવ ચાલે છે એટલે એટલા જ પૈસા લઈને નીકળશે એને ધક્કો નથી ખાવાનો જ્યારે આપણે પહેલાં ખરીદી કરવા નીકળતા ત્યારે આપણને ખબર ન હોય કે વસ્તુ કયા ભાવની હશે તો ખિસ્સામાં જરૂરિયાત કરતાં વધારે પૈસા રાખવા પડે છેતરાવાનો ભય રહેતો પચીસ જાતની ચકાસણી કરીને પછી વસ્તુ ખરીદતા કારણ કે એક તો બ્રાન્ડિંગ આટલું બધું ડેવલપ થયેલું નહોતું અને હવે બ્રાન્ડિંગના કારણે જે મોટો ફાયદો થયો છે ગ્રાહકને પણ એ સહેલાઈથી એની ખરીદી કરી શકે છે સરળતાથી ખરીદી થઈ શકે છે આકર્ષક અને મજબૂત પેકિંગ પેકિંગ પણ હવે હમણાં કહ્યું એમ કે એટલા બધા સરસ છે આકર્ષક હોય છે મજબૂત હોય છે ટકાઉ હોય છે કે કેટલીકવાર તો એ વસ્તુ વાપર્યા પછી ગ્રાહક એની યાદગીરીમાં મૂકી રાખતા હોય છે સ્મૃતિ તરીકે મૂકી રાખતા હોય છે અને એનો વિવિધ પ્રકારનો ઉપયોગ દાખલા તરીકે દિવાળીની અંદર પેકિંગમાં જે પેલી મીઠાઈઓ આવે છે એના બોક્સિસ એવા સરસ બનાવતા હોય છે આ લોકો પ્લાસ્ટિકના કે એવા એ પ્રકારના તો આમ સસ્તા હોય પણ એ મીઠાઈના વેચાણમાં પેલા વજન સાથે જતા હોય એટલે વે વેપારીને ફાયદો જ છે અને પેકિંગ એટલું સરસ હોય કે પછી આપણે એ ટ્રેમાં કંઈ એનો ઉપયોગ કરતા હોઈએ કે પછી મુખવાસની અંદર મૂકવા માટે ખાનાવાળા ડબ્બાનો ઉપયોગ કરતા હોઈએ તો આપણને ઘણી વખત એવું પેકિંગ કે જેમાં ખરીદેલા હોય કંઈક બીજી જ વસ્તુ અને હવે એ પેકિંગ એટલું સરસ હતું સૂકા મેવાનું પેકિંગ પહેલાં લોકોએ દિવાળીમાં તહેવારમાં બહુ ફર્સ્ટ ક્લાસ બનાવેલું હોય ઉપર ચાંદીના પહેલાં વ્હાઈટ કલરના રેપરવાળું ને ખાનાવાળું હોય તો એની અંદર આજે આપણે મુખવાસ મૂકવાનો હોય કે સૂકો મેવો મૂકવાનો હોય તો દર દિવાળીએ એને બહાર કાઢીને ઉપયોગમાં લેતા આવીએ છીએ એટલે આકર્ષક અને મજબૂત પેકિંગના કારણે મોટામાં મોટો ફાયદો એ થાય છે આકર્ષક પેકિંગ છે ગ્રાહક ઝડપથી એને ઓળખી શકે છે ખરીદવા માટે પ્રેરાય છે પેકિંગ મજબૂત છે એટલે વસ્તુની કાંઈ તોટફૂટ થતી નથી અને સાથે સાથે એના ટકાઉપણાના કારણે એને ગમી જાય તો એનો બીજો ઉપયોગ પણ એ કરી શકે છે અને મોભો જરવાય છે સ્ટેટસ ગ્રાહકનું સૌથી મોટામાં મોટી બાબત એ છે કે એનો ઈગો સેટિસ્ફાય થાય છે એ પોતાના ત્યાં આગળ આવશે ને તમે પિક્ચરોના સીનની અંદર નથી જોતો કે પેલાં એની અંદર કહેશે કે આ વસ્તુ આ કંપનીની ચારસો રૂપિયાના જૂતા બે હજાર રૂપિયાની ફલાણી રોલેક્સ ઘડિયાળ છે એટલે આમ કમ બ્રાન્ડના આધારે કહે શકું તો ફલાણી બ્રાન્ડની વસ્તુ વાપરું છું કપડાં તો કે હું રેમન્ડના જ પહેરું છું શૂટિંગ તો કે હું દિગ્ઝામનું જ પહેરું છું તો આમ પોતે બીજા કરતાં જુદો છે અલગ છે વધુ સારી વસ્તુઓ પહેરે છે વધી સારી વસ્તુઓ વાપરે છે બજારમાં બીજાના કરતાં એનું સ્ટેટસ ઊંચું છે એ દેખાડવા માટે એમ ખાલી એમ નામથી આજે આપણે ઘેર ટીવી હોય તો બીજા પડોશીને આપણે ગર્વથી બતાવીશું કે મારા ત્યાં સોનીનું ટીવી છે ગુણવત્તાની ખાતરી છે લોકોને ખબર કે ભાઈ સોનીની ટીવી સારામાં સારી ગુણવત્તા ઊંચામાંંચો ભાવ મોઘા મોઘી વસ્તુ એટલે આજે બીજાના ઘેર ટીવી હોય કલર ટીવી અને મારા ત્યાં ટીવી હોય પણ હું એમ કહું સોનીનું ટીવી છે તો લોકો અહોભાવથી જોવે છે એટલે આમ સ્ટેટસ સિમ્બોલ પણ બની ગયું છે હવે એટલે બ્રાન્ડના કારણે ગ્રાહકોને પણ કે ભાઈ મારા ત્યાં પ્લાઝમા છે કે મારા ત્યાં ફલાણું સોનીનું ટીવી છે કે મારો મોબાઈલ તો ફલાણી કંપનીનો છે હા એટલે આ બધી વસ્તુઓ બૂટ તો કે હું આ જ કંપનીના પહેરું છું ઘડિયાળ તો કહેવા જ કંપનીની વાપરું છું કપડાં તો હું આ જ કંપનીના પહેરું છું તો આ એક સ્ટેટસ બની ગયું છે અને આ રીતે બ્રાન્ડ એ ગ્રાહકના ઈગોમાં પણ વધારો કરે છે તો મિત્રો આજના ટોપિકની આપણે વિસ્તૃત ચર્ચા કરી છે બહુ જ રસપ્રદ ટોપિક છે જેટલો સમય આપ્યો એટલો ઓછો છે પણ સમય મર્યાદાને ખ્યાલમાં રાખી અને આજે આપણે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ પહેલાં કોઈ મિત્રોના પ્રશ્ન હોય તો પ્રશ્નો પૂછી શકે છે અને નહીતર હું માનું છું કોઈ પ્રશ્ન નથી તો હવે આ કાર્યક્રમ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીએ અને બાયજોક સ્ટુડિયોએ એમને જે તક આપી આપ સૌ એમને શાંતિથી સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત